વેલકમ બેક. દેશભરમાં બટાકા નગરી તરીકે ખ્યાતિ પ્રાપ્ત ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદથી હવામાનમાં પલટો આવતા બટાકામાં સુકરાના રોગે દેખા દેતા ઉત્પાદન પર અસર થવાની શક્યતાઓથી ખેડૂતો ચિંતિત બન્યા છે અને સુકારા રોગને કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. જિલ્લામાં કેટલાક દિવસોથી બદલાયેલા વાતાવરણ વચ્ચે અનેક સ્થળો પર કમોસમી વરસાદ થતા ખેતીના પાકોને વ્યાપક નુકસાન થયું છે અને જેમાં ડીસા પંથકમાં બટાકાના પાકમાં સુકારાના રોગે દેખા દેતા ખેડૂત વર્ગ માટે ચિંતાનો માહોલ સર્જાયો છે. જિલ્લામાં આ વર્ષે બનાસકાંઠામાં 52,000 હેક્ટર જમીનમાં બટાટાનું વાવેતર થયું હતું અને જેમાં માત્ર ડીસામાં જ 36,000 હેક્ટર જમીનમાં ખેડૂતોએ બટાકા વાવ્યા છે. બટાકાનું વાવેતર સમયે થયેલા કમોસમી વરસાદ બાદ ઠંડીનું જોર વધતા બટાકાનો પાક ખીલી ઉઠ્યો હતો, પરંતુ છેલ્લા 4-5 દિવસથી ફરી એકવાર વાતાવરણમાં આવેલા પલટાને કારણે બટાકાના ઉભા પાકને અસર થવા પામી છે. મહિનાથી અમારે વાતાવરણમાં વાતાવરણના કારણે બટાકા બળી ગયા છે, બરાબર. એકદમ ખેતર લીલુંછામ હતું, બરાબર, પણ વાતાવરણના પલટાના કારણે અમારે ખેતર એકદમ બળી ગયું છે. સાઈઝ પણ બણી નથી, બરાબર. થોડી ઘણી સાઈઝ બણી હોત તો અમને થોડા ઘણા પૈસા મળો. નુકસાન તો બહુ વધારે છે, કારણ કે આમાં કઈ ભાવતાવ મળવાના નથી, કોઈ વેપારી લેવાના પણ નથી, બરાબર. આ ફેંકવાના વારા છે અમારા માટે. હવે આ 45 દાડાનું બટાકાનું વાવેતર અમે કરીશું. 45 દાડા 1.5 મહિનો શોષે અને સુકારાનો રોગ આવ્યો છે, પૂરું ખેતર આખું આખું સાફ થઈ ગયું છે. એ સાઈઝ બનવાની નથી, પૂરતા ભાવ મળતા નથી, ખેડૂતોનું ઉત્પાદન મળે છે અને નવા નવા રોગ આવશે. ખેડૂતોને કંપની તરફ જવાનો વારો આવ્યો છે, કારણ કે ખર્ચો બીજો કોઈ વળવાનો અમે તો છે જ નહીં. તો પર નુકસાન, પૂરતું નુકસાન છે. તમે જોઈ લે, પૂરા ખેતરમાં પૂરું નુકસાન છે, એટલે ખેડૂતને મરવાનો વારો છે.